स्वाध्याय टीवी। स्वाध्या डॉक्टर बाबा साहेब अंबेडकर, ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों। ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા અને ગુજરાતી વિશ્વકોશ વિશે વિગતે ચર્ચા કરીશું અગાઉ આપણે વિશ્વકોશ એટલે શું તેના પ્રકાર ઉપયોગિતા અને મૂલ્યાંકન માટેના માપદંડ વિશે ચર્ચા કરી આજે આપણે વિશ્વકોષના એક પ્રકાર વયસ્કો માટે બૃહદ બહુખંડીય વિશ્વકોષ અંગ્રેજી ભાષાના ઉદાહરણ ધ ન્યૂ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ફિફ્ટીન્થ એડિશન સિકાગો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા એનું પબ્લિકેશન બે હજાર ત્રણમાં એ પ્રકાશિત થયેલું છે અને ગુજરાતી વિશ્વકોષ જે ગુજરાતી વિશ્વકોષ દ્વારા પ્રકાશન કરવામાં આવેલું છે તેની આજે વિગતે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે ધ ન્યૂ એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા ફિફ્ટિન્થ એડિશન શિકાગોમાં પબ્લિશ થયેલી છે તેનો પબ્લિશર એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા અને એનું પબ્લિકેશન વર્ષ બે હજાર ત્રણ છે તે વિશે જોઈએ તો આજના માહિતી યુગમાં સંદર્ભ ગ્રંથ એ સંદર્ભ સેવાનો પર્યાય છે સમયને અનુરૂપ તેનું કલરવ બદલતો રહ્યો છે બ્રિટાનિકા વિશ્વકોષ સ્વરૂપે સંદર્ભ સેવાનો આધાર બન્યો છે વિશ્વકોષની વિભામનાને પૂર્ણ સ્વરૂપ આપવાનું શ્રેય એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ટુ થાઉઝન્ડ થ્રીને જાય છે આમ તે એન્સાઇક્લોપીડિયાનો પર્યાય બની સંદર્ભ સેવાની સુવાસને પ્રસરાવી વિશ્વમાં સૌથી વિશેષ ખ્યાતિપ્રાપ્ત અને વિદવદ્ધ મૂલ્ય ધરાવતો જ્ઞાનકોશ બન્યો છે આ વિશ્વકોષનો ઇતિહાસ જોઈએ તો વિશ્વકોષનો ઇતિહાસ જોઈએ તો ધ ન્યૂ એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા ફિફ્ટિન્થ એડિશન શિકાગો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એનું પબ્લિકેશન ટુ થાઉઝન્ડ થ્રીમાં પ્રારંભમાં નાના ચોપાનિયા અને હપ્તાવાર લેખનનો હતો આ વિશ્વકોષની શરૂઆત સ સાપ્તાહિક હપ્તા સ્વરૂપે થઈ હતી તેનું ગ્રંથ સ્વરૂપ પ્રથમ પ્રકાશન પ્રથમ આવૃત્તિ ઓગણીસો સડસઠથી સત્તરસો એકોતેર દરમિયાન ત્રણ ખંડમાં જેમાં કુલ બે હજાર છસો સિત્તેર પૃષ્ઠો અને એક હજાર એકસો સાહીઠ કોપર પ્લેટ્સ સાથે પ્રગટ કરવામાં આવી હતી તેની પ્રથમ આઠ આવૃત્તિનું માત્ર ઐતિહાસિક જ મૂલ્ય રહ્યું ઓગણીસો અઠ્ઠાણુંમાં નવમી આવૃત્તિ પ્રગટ થઈ હતી આ આવૃત્તિમાં લાંબા ગહન અને પદ્ધતિસરના લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ આવૃત્તિ સુવર્ણ આવૃત્તિ તરીકે ખ્યાતનામ પામી હતી અગિયારમી આવૃત્તિ વિશેષ ખ્યાતનામ પામી ચૌદમી આવૃત્તિ ઓગણીસો ઓગણત્રીસમાં પ્રગટ થઈ રૂઢિગત સમાજ પાસેથી પ્રગતિશીલ

પ્રોપીડિયા માઇક્રોપીડિયા અને મેગ્રોપીડિયા એમ તે ત્રણ ભાગમાં માઇક્રોપીડિયાના સત્તર ખંડ જેનો સમાવેશ આવૃત્તિમાં કરવામાં આવ્યો હતો પંદરમી આવૃત્તિ બાદ સતત દર વર્ષે કે નિયત સમયના અંતરે તેને અનુન્યાય સાથે પુનઃમુદ્રણ થાય છે સાથે સાથે બ્રિટાનિકા બુક ઓફ ધ ઇયર પ્રકાશિત થાય છે તેમાં પ્રગટ થયેલ માહિતી ત્યાર પછીના પુનઃ પ્રકાશિત કરવામાં આવે છે નવી આવૃત્તિમાં નિર્દેશિકાનો સમાવેશ ન હોવાથી આ જ સંસ્કરણની બહુ જ વિવેચના થઈ ત્યારબાદ ઈસવીસન ઓગણીસો પંચા પુનઃમુદ્રણ આવૃત્તિમાં બે ખંડોની નિર્દેશિકા આપવામાં આવી આમ વિશ્વકોષ બત્રીસ ખંડોનો બન્યો પ્રોપિડિયા એક ખંડ માઇક્રોપીડિયા બાર ખંડ મેક્રોપીડિયા સત્તર ખંડ અને ઇન્ડેક્સ બે ખંડ આમ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા કુલ બત્રીસ ખંડમાં પ્રગટ કરવામાં આવ્યો આઉટલાઇન ઓફ નોલેજ એન્ડ ગાઈડ ટુ બ્રિટાનિકા આ ભાગ સમગ્ર વિશ્વકોષને માર્ગદર્શક બન્યો જ્ઞાનની રૂપરેખા પૂરી પાડે છે માઇક્રોપીડિયામાં સમાવેલા લખાણોના પદ્ધતિસરના પરિચયનો સમાવેશ આ ભાગમાં કરવામાં આવેલો છે માઇક્રોપીડિયા માઇક્રોપીડિયા એક અભ્યાસ માર્ગદર્શિકા છે જેમાં ઝડપી સંદર્ભ માટે ટૂંકી માહિતી અને માઇક્રોપીડિયા લખાણોની પૂરી એક વિસ્તૃત નિર્દેશિકા આપેલી છે તેના દસે ખંડોમાં ઉદારતાપૂર્વક આડ સંદર્ભો આપવામાં આવ્યા છે વધારાની જાણકારી મેળવવા તેનો ઉપયોગ થાય છે ઉપભોક્તાના સમયની બચત થાય છે સૂક્ષ્મ તથ્યો અને વિસ્તૃત આયામની જાણકારી ઉપભોક્તા મેક્રોપીડિયાનો અભ્યાસ કરી મેળવી શકે છે આ ભાગમાં પ્રસ્તુત સંદર્ભ સેવાને ધ્યાને લઈ માહિતી સંક્ષિપ્તમાં આપી છે ચોસઠ હજાર જેટલી નોંધોનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે ત્રીજો ભાગ મેક્રોપીડિયા મેક્રોપીડિયા વિશે જોઈએ તો મેક્રોપીડિયામાં વિસ્તૃત અને ઊંડા વિસ્તૃત લખાણોના રૂપમાં પ્રસ્તુત લખાણને કરવામાં આવ્યું છે તેનો હેતુ માનવ અભિરુચિના મુખ્ય વિષયના મુદ્દાઓને આવરી લઈ તેના ઉપયોગ કરનાર ગંભીર વાચકોને શિક્ષિત કરવાનો છે લેખોની રચના ખ્યાતિ પ્રાપ્ત વિષય વિશેષજ્ઞોએ કરી છે અને વિષયની રચના કરી છે પસંદગીયુક્ત અને વ્યાખ્યાત્મક સંદર્ભ સૂચિઓ પણ આપવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય અભિગમ અને સાર્વભૌમિક વ્યાપ ધરાવે છે ઈસવીસન ઓગણીસો અડત્રીસથી પ્રત્યેક વર્ષે બ્રિટાનિકા બુક ઓફ ધ યરના પ્રકાશન દ્વારા અદ્યતન રાખવામાં આવે છે નિરંતિત નિરંતર સંશોધિત કરવાની નીતિને પણ અપનાવવામાં આવેલ છે ચોથો પ્રકાર ઇન્ડેક્સ ઇન્ડેક્સ વિશે જોઈએ તો ઈસવીસન ઓગણીસો પંચ્યાસીના પુનઃ મુદ્રણ સાથે તેને પ્રકાશિત કરવામાં આવી જેમાં પાંચ લાખ જેટલા રેફરન્સ અને ક્રોસ રેફરન્સ વર્ણાનુક્રમે આપવામાં આવ્યા માહિતી તરત જ મળી રહે તે માટે જે તે માહિતી સાથે ખંડ સંખ્યા સંખ્યા તેમજ તેની સાથે એ કે બી સ્થાન નિર્દેશ આપવામાં આવેલા અંદાજે ત્રીસ હજાર પૃષ્ઠો ધરાવતા આ વિશ્વકોષમાં પંચ્યાસી હજાર જેટલા અધિકરણો આપવામાં આવ્યા છે દરેક અધિકરણને અંતે કર્તાનું નામ સંદર્ભ સૂચિ આપવામાં આવેલી છે વળી તેમાં ખ્યાતનામ વ્યક્તિઓના જીવનચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ માહિતીની સ્પષ્ટ અને સરળ સમજ માટે અંદાજે બે હજાર જેટલા ચિત્રો રંગીન ચિત્રો ડાયાગ્રામ્સ ફોટોગ્રાફ્સ નકશાઓ ચાર્ટ્સ વગેરે આપવામાં આવેલા છે સંક્ષેપમાં કહીએ તો ઈ તરીકે ઓળખતા આ વિશ્વકોષની સીડી આવૃત્તિ ઈસ્વીસન ઓગણીસો એસીના દાયકાથી ઉપલબ્ધ છે વિદવત કક્ષાનો આ વિશ્વકોશ છે જે વિષયના અભ્યાસો સાથે સામાન્ય કરતાને પણ ઉપયોગી બની રહે છે હવે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વિશે આપણે વિગતે ચર્ચા કરી હવે ગુજરાતી વિશ્વકોશ વિશે આજે વિગતે ચર્ચા કરીએ તો ગુજરાતી વિશ્વકોષ ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત કરવામાં આવે છે અમદાવાદની અંદર વિશ્વકોષ ટ્રસ્ટ અઢારસો અઠ્ઠાણું મતેનું પ્રકાશન કરવામાં આવેલું છે વિશ્વકોષ એટલે વિદ્યા અને કલાના સુભગ મિલનનો પ્રયોગ એવું કહેવામાં આવે છે એન્સાયક્લોપીડિયા વિજ્ઞાનિકા મુજબનો ગુજરાતી ભાષામાં પણ એક જ્ઞાનકોષ હોવો જોઈએ તેવી ભાવના સૌપ્રથમ નડિયાદના લોકસંત પૂજ્યશ્રી મોટાએ વ્યક્ત કરી હતી અને તે માટે સાહિત્યકારોને મળીને તેમણે આ કાર્ય માટે માત્ર સંગઠિત જ ન કર્યા તેમને પરંતુ વિશ્વકોષ જ્ઞાનકોષના પ્રકાશન માટે તે સમયે રૂપિયા દસ લાખનું દાન પણ આપ્યું સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ત્રીજી પંચવર્ષીય યોજનાનું પ્રાદેશિક ભાષાઓમાં વિશ્વકોષ ઉપલબ્ધ બનાવવાનું સ્વીકારવામાં આવ્યું આથી વિશ્વકોષ વ્યક્તિગત પુરુષાર્થને બદલે સમગ્ર ભારતનું સામૂહિક સહકારના ધોરણે યોજનાબદ્ધ વિચારણાનો વિષય બન્યો આ વિભાવનાની ગુજરાતીમાં સાકાર કરવા ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉપસાવનારા વિવિધ સાંસ્કૃતિક પરિબળો અસ્તિત્વમાં આવ્યા તેમાંનું એક તે વિશ્વકોષની રચનાની પ્રવૃત્તિ વિશ્વકોષ એટલે વિશ્વ વિદ્યાનો કોષ સૃષ્ટિ સૃષ્ટિ સર્વાંગી માહિતીનો ભંડાણ પૂજ્યશ્રી મોટાએ ગુજરાતી ભાષામાં વિશ્વકોષની રચના માટે વિચારબીજ વાવ્યું હતું વિસનગરના પીઢ ગાંધીવાદી કાર્યકર સ્વર્ગસ્થ સાકરચંદભાઈ પટેલની પ્રેરણાથી પદ્મભૂષણ અને સવ્ય સાચી સારસ્વત્વ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે વિશ્વકોષની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો ઓગણીસો પંચ્યાસીની બીજી ડિસેમ્બરે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી મળેલા મકાનમાં વિશ્વકોષની વિરાટ યોજના આકાર લેવા પામી અને આજે ઉસ્માનપુરા વિસ્તારમાં ભવ્ય મકાનમાં આ સંસ્થા કાર્યરત છે વિશ્વકોષના પ્રકાશના પ્રારંભે જોઈએ તો નવેમ્બર ઓગણીસો સિત્યાસીમાં ભૂમિકા ખંડ પ્રગટ કરવામાં આવ્યો ભૂમિકા ખંડમાં રજૂ કર્યા મુજબ વિશ્વકોષના કુલ વીસ ગ્રંથો પ્રકાશિત કરવાની ધારણા રાખવામાં આવી હતી બે કરોડ શબ્દોમાં માનવવિદ્યા સમાજવિદ્યા અને વિજ્ઞાન સિદ્ધાંત અને પ્રયુક્ત તેમજ વેપાર ઉદ્યોગને આવરી લેતા એકસો સિત્તેર વિષયોનો સમાવેશ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યો અલબત્ત વીસ ખંડોની આ યોજના વીસ ખંડોમાં નિર્ધારિત બની ઈસવીસન ઓગણીસો સિત્યાસીથી બે હજાર નવ સુધીમાં કુલ પચીસ ખંડો પૂર્ણ થતા ગુજરાતી ભાષાનું આ વિરાટ કાર્ય સંપન્ન થયું અંદાજે પચીસ હજાર પૃષ્ઠો ધરાવતા આ વીસવકોષની રચનામાં એક હજાર આઠસો જેટલા તજજ્ઞો અને વિદ્વાનોનું યોગદાન રહેલું છે આ વિશ્વકોષ ગુજરાતી ભાષાનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિશ્વકોષ છે જેમાં તમામ વિષયોની શાખા પ્રશાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ શાખા પ્રશાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ગુજરાતી સમાજને વિશેષ ઉપયોગી બની રહે તે ગુજરાતી સમાજને વિશેષ ઉપયોગી બની રહે છે ગુજરાતમાં ઇતિહાસ ભૂગોળ ભાષા સાહિત્ય ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પરંપરા વિશે તેમાં વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે આ વિશ્વકોષમાં અધિકરણોની ગોઠવણી વણાનુક્રમે ડબલ કોલમમાં માહિતી સ્પષ્ટ રીતે સરળતા અને પ્રમાણિકતાના સંદર્ભે તેમાં વિપુલ પ્રમાણમાં ફોટોગ્રાફ્સ ડાયાગ્રામ્સ ચિત્રો આકૃતિઓ કોષ્ટકોનો આવશ્યકતા અનુસાર ઉપયોગ કરવામાં આવ્યો છે દરેક અધિકરણની નીચે લેખકનું નામ અને આવશ્યકતા અનુસાર સંદર્ભ સૂચિ આપવામાં આવી છે જે તે વિશેષ ક્ષેત્રને વિશિષ્ટ અને ખ્યાતનામ વ્યક્તિઓના હયાત અને સદગતના ફોટોગ્રાફ કે રેખાચિત્રો સાથે તેમના જીવન અને કવનની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આ વિશ્વકોષની એક વિશેષ લાક્ષણિકતા ગણાય છે આ વિશ્વકોષની બાંધણી મુદ્રણ કદ ઉત્તમ પ્રકારના છે ગુજરાતી વિશ્વકોષની મહત્તા સ્પષ્ટ કરતાં તેના પ્રમુખ સંપાદક ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે જણાવ્યું કે આ વિશ્વકોષના સર્જનથી આપણી ભાષાનું બળ કવત વધ્યું છે કટોકટીમાંથી પસાર થઈ રહેલી ગુજરાતી ભાષા હવે બચી જશે નર્મદા જેમ ગુજરાતની જીવાદોરી છે તેમ વિશ્વકોષ આપણી પ્રજાની સંસ્કાર દોરી છે વિશ્વકોષની વિશેષતા વિશે જોઈએ તો વિશ્વકોષની વિશેષતા ગુજરાતી ભાષાનો એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા છે એકસો છાસઠ વિષયોને આવરી લેતા ત્રીસ હજાર અધિકરણો આપવામાં આવ્યા છે એક હજાર પૃષ્ઠોનો એક એવા પચીસ ખંડનની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતી ભાષા સાહિત્ય સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સદન અધિકૃત પરિચય છે ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી આપવામાં આવેલી છે વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન કાર્ય કરવામાં આવેલું છે પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધીની વિદ્યાકીય સંસ્થાઓ પુસ્તકાલયો બેન્કો ફીમા કંપનીઓ સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયિક સંસ્થાઓને તત્કાલ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાન સાધન છે કીટકશાસ્ત્ર ઔષધ નિર્માણ શાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર વિષયક માહિતી આ વિશ્વકોષની અંદર આપેલી છે જે જોતાં કીટકશાસ્ત્ર ઔષધશાસ્ત્ર વનસ્પતિ રોગશાસ્ત્ર ઔષધશાસ્ત્ર વિશે જોઈએ તો અકાર્બનિક ઔષધ રસાયણ અગર અજમો અફીણ અડુસી આઇપોમિયા આદુ આઇક્લૅલો ઔષધો વગેરે વિશેની માહિતી આ વિશ્વકોષમાં આપવામાં આવેલી છે કીટકશાસ્ત્ર વિશે જોઈએ તો અનાજની જીવાત અનાજનું હુદું અળસિયું અળસી આજીવનનું ફૂંદુ આગિયો આંધળા જીવડા આબાની જીવાત દર દહી પિલેકના બિટલ પાકની જીવાત જીવાદોરી વગેરે વિશે માહિતી આ વિશ્વકોશમાં આપવામાં આવેલી છે એ એક એની વિશેષતા છે ગુજરાતની જીવાદોરી સમી નર્મદાની મહાયોજના સાથે ચાલી રહેલી ગુજરાતની સંસ્કાર દોરી સમી વિદ્યાકીય મહાયોજના આ વિશ્વકોષની બીજી વિશેષતા એ છે કે તેમાં કીટકશાસ્ત્ર ઔષધ નિર્માણ શાસ્ત્ર રોગશાસ્ત્ર અને સલામતી સેવાઓ જેવા વિષયો કે વિષય જૂથો કે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોષમાં જોવા મળતા નથી તેવી માહિતી આમાં આપવામાં આવેલી છે તેનો પણ સમાવેશ આ વિશ્વકોષની અંદર કરવામાં આવેલો છે આ વિશ્વકોષની માંડણી મનાણુક્રમે થયેલી છે તેથી બધા જ વિષયોમાં અધિકરણો અકારાદી ક્રમે છૂટા છૂટા ગોઠવાયેલા છે તેને લીધે વિષયનો સંપૂર્ણ અને અલાયદો ખ્યાલ કદાચ લોકો મુશ્કેલ થાય તે ધ્યાનમાં રાખીને તમામ અધિકરણોની વિષયવાર યાદી વિશ્વકોષના ભૂમિકા ખંડમાં આપવામાં આવી છે જે સમગ્ર શ્રેણીના વ્યાપનો ખ્યાલ આપવા ઉપરાંત પ્રત્યેક વિષયનું નિરૂપણ કેટલું યથાર્થને સુગ્રંથિત છે તેનો પણ ખ્યાલ આપે છે વિશ્વકોષ આમ આ વિશ્વકોષ સામાન્ય વાચકો વિદ્યાર્થીઓ જિજ્ઞાસુઓ અભ્યાસીઓ વિદ્વાનો સૌને માટે આ વિશ્વકોષ ઉપયોગી છે આમ વિશ્વકોષના બે પ્રકાર એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા અને ગુજરાતી વિશ્વકોષ વિશે આજે આપણે વિગતે ચર્ચા કરી તેની ઉપયોગિતા તેનું મહત્ત્વ તેની વિશેષતાઓ વિશે આપણે ચર્ચા કરી હવે ફરી મળીશું નમસ્કાર સ્વાધ્યાય ટીવી